સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ખાંભા પંથકમાં વહેલી સવારથી 5 ઇંચ વરસાદ. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. તાતરવડી નદી બે કાંઠે થઈ વહેતી. જામનગરનો સસોઈ ડેમ થયો છલોછલ. આજે 8 સપ્ટેમ્બરે સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાંભા પંથકમાં વહેલી સવારથી 5 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ લાસા ગામમાં ભારે વરસાદથી રાવલિયુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ખાંભા તેમજ ગીર પંથકમાં પીપળવા, નાનુડી, તાતણિયા, લાસા, ધવાડિયા, ગીદરડી, વાણિયા, નાના વિસાવદર, નાનીધારી, વાંકિયા, ડેડાણ, ત્રાકુડા અને ખાંડાધાર વગેરે ગામોમાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. ડેડાણ ગામે 3 કાચા મકાન ધરાશાયી થયા છે, જોકે જાનહાનીના કોઈ સમાચાર નથી. ખાંભામાં વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, તો તાતણિયા ગામમાં 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડતા ગામમાં નદીની જેમ પાણી વહી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં 3-3 ફૂટ સુધી પાણી ભરાયા છે. જામનગરનો સસોઈ ડેમ છલોછલ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સસોઈ ડેમ ભરાતા સિંચાઈની સમસ્યા હલ થઈ ગઈ છે. મોડી રાત્રે આ ડેમ ભરાઈ ગયો હતો અને નીચાણવાળા વિસ્તારોને અલર્ટ પણ કરી દેવામાં આવ્યા. માળિયા હાટીનામાં આવેલી મેઘલ નદીમાં ઘોડાપૂર આવતા રોડ પર પાણી ફરી વળ્યા છે. આથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો છે અને ખાંભા તાલુકાના જીવાદોરી સમાન મોભનેસ ડેમ પણ ઓવરફ્લો થયો છે. અમરેલી પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા પંથકમાં નવા આગરિયા ગામમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા ઘોડાપૂર આવ્યું. માંડરડી, જાપોદર સહિતના ગામોમાં મુશળાધાર વરસાદ પડ્યો છે. તેમજ ગીરગઢડામાં પણ ભારે વરસાદ પડતા દ્રોણેશ્વર ડેમમાં ઐતિહાસિક સ્તરે પાણી વહી રહ્યું છે. દ્રોણ ગામની સડક પરથી પણ પાણી વહેતું જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.